ગંગા સતી, ગંગા સતીની વાત કરું બેટા, તો ઘણા બધા ભજનો છે અને બેટા ગંગા સતીને જો આપણા ગુજરાતવાળાએ ખાલી ધ્યાનથી સાંભળી હોત એના ભજનો તો સાહેબ આસારામ પેદા જ ના થાય, ડેરાવાળો મળે જ નહીં. કારણ કે ગંગા સતીએ ચેતવ્યા હતા યાર કે શીલવંત સાધુને, શીલવંત શબ્દ સાંભળજો, ચારિત્રવાન હોય એવા સાધુને વારે વારે નમીએ. આસારામ જેવા નહીં, સાઈરામ જેવા નહીં. સાઈરામ એટલે એનો છોકરો, સાઈરામ જ નામ છે ને. હા તો આજા બેટા, બેઠ જા. હાય મારે બેટા, તારો પ્રશ્ન સોલ્વ કરી દઉં. ખોરામ બેહાડે બેટા, વિચાર કરો, ખોળામાં જઈને બે પછી બાપુ કોઈ બાકી રાખે યાર. હા તો ગંગા સતીએ શું કર્યું હતું બેટા, એમના છોકરાની વહુ પાનભાઈ અને એમની શિષ્યા, હવે ગંગા સતીના પતિનું નામ કાળુભા, કાળુભા ગોહિલ. હું જ્યારે જ્યારે ગંગા સતી ભણાવું ત્યારે હું બે નામ બોલું, ગંગા સતી ભાઈજી સરવૈયા પહેલું નામ, બીજું નામ ગંગા સતી કાળુભા ગોહિલ. બેટા એકના બે નામ ચામ? તો તમે એનું પેલું નામ જાણો તો ખબર પડી જાય. ગંગા સતીના પિતાનું નામ હતું ભાઈજી સરવૈયા. તો બેટા જરા સાંભળજો આ 19મી સદીની વાતો, કે હાય અબલા, હરિવંશરાય બચ્ચને લખી નાખ્યું મધુશાળામાં કે હાય અબલા તેરી યહી કહાની, આંચલ મેં હે દૂધ ઓર આંખો મેં હે પાણી. તો બેટા ત્યાં સુધીનું 19મી સદીમાં આવું કહેવાતું કે પરણે નહીં ત્યાં સુધી 16-17-18 વર્ષ સુધી છોકરીની પાછળ બાપાનું નામ લખાય. ગંગા સતી ભાઈજી સરવૈયા, પરણ્યા પછી પતિનું નામ આવી જાય ગંગા સતી કાળુભા ગોહિલ. તો બેટા બહેનો માટે 19મી સદીમાં આવું કહેવાતું કે 16-17-18 વર્ષ સુધી મા બાપને ભાઈની હોશિયારી, પરણ્યા પછી ધણી જેઠ જેઠાણી સાસુ સસરાની હોશિયારી, 50 વર્ષ પછી છોકરાની હોશિયારી, બહેનોની આખી જિંદગી હોશિયારી હતી. કઈ સાલમાં? 19મી સદીમાં. 20મી સદીથી ચકેડું ફરી જુઓ, આ તો 21મી સદી બદલી ગયું બેટા બધું. 16-17-18 વર્ષ સુધી મા બાપ નતા દાદાગીરી કરવાની. આને હોન્ડા લઈ આવ્યું પપ્પા, મારે જ્યુપિટર જોવે. મારા ઘરનો જ દાખલો, મારો છોકરો હોન્ડા લાવ્યો કંઈક બજાજનું 150cc નું, તો મારી નાની બેબી એમ જ કે પપ્પા મારે જ્યુપિટર જોવે. તો જો 18 વર્ષ સુધી ભાઈ પાસે મા બાપ પાસે દાદાગીરી, પરણ્યા પછી ડબલ દાદાગીરી. હા જે આપણને પરણ્યા હોય એ તમે જુઓ તો શું માની લો કે આમ પરણ્યા, પરણ્યા પછી કે તમે જરાક અકળવા જાઓ ચાલ આમ કરવું પડશે તેમને, એ ટેટે નહીં હો, ચાલ છગનિયો નહીં તો મગનિયો તૈયાર લાઈનમાં જ ઊભો હોય આવી જતી ત્યારે ડબલ દાદાગીરી. અને હાઉ આરે તો બોલી જ ના આગે, જો બોલવા જાય તો તરત જ જઈને ખાલી એક પોલીસ સ્ટેશનમાં અરજી આલે, મારા સાસુ સસરા માનસિક ત્રાસ આપે છે, જેલમાં બધા નો જામીન 10 વર્ષ સુધી બોલાય જ નહીં. જુઓ દાદાગીરી, વહુને એમ છોડીને મારે પણ વહુને એમ કે બેટા તું બે, હું કપડાં ધોઈ નાખું, બે બે માદિકા બે. પહેલા પછી ડબલ દાદાગીરી, 55 વર્ષ પછી એ દાદાગીરી. હા કોઈ છોકરો જો ભરણ પોષણ ના હાલતો હોય માને તો માએ જઈને કલમ નંબર 125(2) મુજબ કોર્ટમાં અરજી કરે, એટલે છોકરો જે કમાતો હોય એનો 33% ભાગ, માનો કે 30,000 કમાતો હોય 10,000 માને હાલ દેવાના. કોર્ટ હુકમ કરે ઠક, માનો કે કોઈ છોકરો અડવિત્રો હોય કે હું કાંઈ નહીં કમાતો છું સાહેબ રવડી ખાઉં, જેલમાં નાખે છોકરાને, જેલમાં નાખે, મરચા દળાવે, લાકડા કપાવે, ને એના જે રોજના 100-200-800 રૂપિયા આવે એ એની માને હાલવાના, પણ જેલમાં. તો હવે મારે કવિતા બદલવી પડી કે હાય પુરુષ તેરી યહી કહાની, બચપણ મેં મા બાપ કી માર ખાની, શાદી કે બાદ બીબી કી ખાની,
બાદ મેં માગી ખાની. તો આપણી અત્યારે હાલત પેલી કહાની 21મી સદીમાં આવી થઈ ગઈ. હું શેની વાત ઉપરથી ત્યાં આવ્યો હતો? ગંગા સતી. તો બેટા ગંગા સતીએ પાનભાઈ ને ઉદ્દેશીને ખબરજો, કાળુભા મરી ગયા એના બીજા દિવસથી 52 દિવસ સુધી 52 ભજનોની રચના કરી અને 53મા દિવસે એમણે જીવતા સમાધિ લીધી હતી. અને બેટા પ્રશ્ન એક પૂછાણો, કાઠિયાવાડમાં કેટલા ભજનો ગવાય ગંગા સતીના? તો બેટા 51 જ ભજનો ગવાય. 52મું ભજન ગાય જ નહીં, ગમે તે આગળ પાછળ ગમે તે એક ભજન છોડી દેવું પડે. કેમ? તો ત્યાં બેટા એવી માન્યતા છે કે કોઈ 52 ભજન ગાય તો એના જીવનમાં કાંક વિઘ્ન આવે. હું તમારા જેવડો હતો, 10મામાં ભણતો ત્યારે મહાભારત વાંચતો હતો, મારી ડોસી અંગૂઠા છાપો, કશું ભણેલા નહીં, એકડું નહીં. અને તોય મને પૂછે શું વાંચે? કો મહાભારત. જુજે લાંબાજી આખું ના વાંચતો, એક પાનું બાકી રાખજે. હું પૂછું ચમ મોટી? તારા ઘરમાં મહાભારત થાય નો વંચાય, એટલે એક પાનું બાકી. આવી બધી અંધશ્રદ્ધાઓ. પણ બધા અંધશ્રદ્ધા કહેવાની વાત તો જવા દો, કેટલીક વાર થતું હોય યાર, હાડિયાને બે હોવું, ડાળને ભાગવું. માનો કે એક ડાળ છે, તૂટું તૂટું થઈ રહ્યું હોય, તૈયારી જ હોય, હવે તૂટવાની જ છે ને, એ જ વખતે હાડીઓ આવીને બે ને તૂટી જાય. જોનારને શું લાગે કે હાડીઓ બેઠો ને ડાળ તૂટી? આવું બનતું હોય એટલે કેટલાક માનતા હોય છે. તો જરા ગંગા સતીને જોઈ લઈએ. ઉપનામ છે એમનું જાણીતું, સુરતના મીરાબાઈ. જન્મસ્થળ છે રાજપરા, પાલીતાણા. માતાનું નામ રૂપાળીબા. લગ્ન ક્યાં થયેલા? સમઢિયાળાના ગરાસદાર કળસંગ કલભા જોડે. એમના ગુરુનું નામ ભૂધરદાસજી. અને એમણે કેટલા ભજનો ગાયા? 51 લખ્યા, ત્યાં 52 કરો, 52 કરી દો. અને જોડે લખી લો, 51 ભજનો સૌરાષ્ટ્રમાં ગવાય છે. ગંગા સતીએ છેલ્લો મુદ્દો જરા ચેક કરજો. ગંગા સતીએ પોતાની શિષ્યા પાનભાઈને ઉદ્દેશીને ભજનોની રચના કરેલી, બરાબર છે? હવે નીચે એક ડેશ એમાં ઉમેરજો, હું લખાવું છું કે ગંગા સતીના બધા ભજનો 16 સંતવાણીમાં સંગ્રહાયેલા છે. ગંગા સતીના બધા ભજનો 16 સંતવાણીમાં સંગ્રહાયેલા છે. બેટા ગંગા સતી તો અભણ હતા, તો આ ભજનો લખ્યા કોણે? તો એ મુદ્દો લખો કે પીપરાળી ગામના એમના ગુરુ ભૂધરદાસજી પાસેથી મળેલું જ્ઞાન, ભૂધરદાસજી પાસેથી મળેલું જ્ઞાન એમના ભજનોને શબ્દોનું સ્વરૂપ તેમના ગુરુએ આપેલું, તેમના ગુરુએ આપેલું. બેટા આગળ વધીએ, જરા એની પંક્તિઓ જોઈ લો, છાપેલી છે તમારી આગળ. વીજળી ના ચમકારે મોતીડા પરો પાનભાઈ, અચાનક અંધારા થાશે જી. બેટા હિંમતનગરમાં હું ભણાવતો હતો, તમારા જેવા બધા ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ બેઠા હતા. મેં આ પ્રશ્ન કર્યો કે ગંગા સતી શું કહેવા માગે છે કે વીજળીનો ચમકારો થશે અને મોતીડા પરો પાનભાઈ, શું કહે બેટા? તમને કોઈને સમજાય, કોઈ કંઈ કહીએ કે શું કહેવા માગે બેટા? બરાબર છે મુદ્દો કે જે તક મળે જીવનમાં, ભગવાન છે ને દરેકને તક આપે છે, એ વખતે ઝડપી લેવા જોઈએ. ભૈલાએ સાચો જવાબ આપ્યો, પણ અમારે હિંમતનગરમાં એક ભૈલાએ જુદું કીધું હતું. મેં પૂછ્યું આવી રીતે, એક ભૈલાએ મને એવું સમજાયું ઊભા થઈને ક્લાસમાં કે સાહેબ, ચોમાહાની ઋતુ હોય, અંધારું ધબ હોય અને વીજળીનો લીસોટો થાય ત્યારે ગંગા સતી એમ કે દોરામાં મોતી પરોવો, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ. આવો અર્થ કાઢ્યો એ છોકરાએ. બટ એવી વાત નહીં, આ ભૈલાએ કીધું એ, એના કરતાં જરા ગંભીર વાત કરું.
તો બેટા દરેક જણને તમે જોયું હશે, દસમા બારમાનું પરિણામ આવવાનું હશે ત્યારે તમને ખુદને અનુભવ થયો હોય. જો સારું આવવાનું હોય તો અંદરથી ખુશી હોય, પણ ભય તો હોય જ. શું આવશે શું આવશે, 60%, 70%, 80% આવશે. અને જો ખરાબ આવવાનું હોય તો બેટા તમારું તેલ રેડાઈ જાય. 80%ની તમારી કલ્પના હોય ને 43% આવીને ઊભા રહે ને તો તમને આપઘાત કરવાનું મન થાય એવું થાય. તો એ વખતે ભગવાન દરેક જણને અગમચેતી દ્વારા આવો વીજળીનો ચમકારો આવતું હોય છે જીવનમાં, એ સમયે નિર્ણય કરી લેવાનો કે મારે આ કરવાનું છે. બેટા કેટલાક માણસો આપઘાત કરીને મરી જાય છે, તો ખોટી વાત છે. વીજળીનો ચમકારો થાય કે તારું કંઈક અહીં થવાનું, એ વખતે મનને મક્કમ કરી લેવાનું, આપઘાત નહીં કરવાનું. નિષ્ફળતા મળે તો શું થયું, ફરતી કરોડી અને જેમ ટ્રાય કરવાનું. આ ગંગા સતી સમજાવે છે, ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું. પછી વિપદ પડે પણ વળશે નહીં, એ તો વલખે નહીં, એ તો હની હરિજનના પ્રમાણ રે. અને ત્રીજી લીટી છે, શીલવંત સાધુને વારે વારે નમીએ, ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું. કેટલી લીટી થઈ, 4 થઈ ને, એક લીટી એની અંદર તમે ભણી ગયેલા ઉમેરજો પંક્તિ, મસ્ત ભણેલા છો તમે. મેરું રે ડગે ને જેના આલી છે તો આ એક લખો, શાન મારે જ્ઞાન તમને ગુરુજીનું કહું પાનભાઈ, શાન મારે જ્ઞાન તમને ગુરુજીનું કહું પાનભાઈ, શાન મારે જ્ઞાન તમને ગુરુજીનું કહું પાનભાઈ. ને એક આ લીટી લખી લો એની રીત છે કે નવધા ભક્તિમાં નિર્મળ રહેવું. આલી નથી ને આપી છે, નવધા ભક્તિમાં નિર્મળ રહેવું. પછી શીલવંત સાધુને તો આપી છે ને, નિર્મળ ભક્તિમાં નિર્મળ રહેવું. ફરતી રે આમાં પાછું હું પેલું જોવા જોઈએ ને તમે અધૂરું. નવધા ભક્તિમાં નિર્મળ રહેવું. બેટા ભક્તિ 9 પ્રકારની હોય, અને એના માટે મને પાછું આના ઉપરથી યાદ આવ્યું જે મીરાબાઈમાં રહી ગયું હતું. એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હતો, આજથી 22 મહિના પહેલાં હિંમતનગરમાં એક છોકરો ફૂડ ઇન્સ્પેક્ટરનું પેપર લઈને આવેલો, અને એમાં મેં તમને લખાયા ગુરુ. કયા લખાયા, મીરાબાઈના ગુરુ સંત રવિદાસ. તો બેટા એ ફૂડ ઇન્સ્પેક્ટરના પેપરમાં પ્રશ્ન પૂછેલો, મીરાબાઈના ગુરુનું નામ આપો, અને નીચે રવિદાસ આવ્યો જ નહોતો. પેલા એ મને કીધું કે સાહેબ તમે યાર આટલું સરસ ભણાવ્યું હતું, પણ તમે લખાયેલો રવિદાસ તો આ વિકલ્પ પેપરમાં છે જ નહીં, તો મારે એ લીટી તમને લખાવવાની રહી ગઈ છે મીરાબાઈમાં, તો એ જરા ઉમેરી લઈએ મીરાબાઈમાં. લખજો, દિયર વિક્રમના ત્રાસથી, દિયર વિક્રમના ત્રાસથી મીરાબાઈ ચિત્તોડ છોડી વૃંદાવન ચાલ્યા ગયા ત્યાં જીવા ગોસાઈને મળેલા. કોને મળેલા? જીવા ગોસાઈને. આ મારે તમને અત્યારે લખવાની રહી જઈ હતી, પહેલાંમાં છાપીને આવ્યું એટલે. તો કેમ? તો બેટા પેલો રવિદાસ તો એમનો ગુરુ છે જ, પણ પહેલો ગુરુ એમનો આ કોણ? જીવા ગોસાઈ. તો પછી મેં પેલા છોકરાને કીધું, મેં લખાવ્યું તારી નોટમાં છે તું જો, તો અંદર જીવા ગોસાઈ આ લખાવ્યું હતું. મેં કીધું જો હવે વિકલ્પમાં જીવા ગોસાઈ છે કે આ સાહેબ છે. પછી બેટા નાયબ ચીટીસમાં મીરાબાઈનો એક પેપર પૂછાણો પ્રશ્ન, કે મીરાબાઈની ભક્તિ કેવી ભક્તિ કહેવાય? નરસિંહની ભક્તિ મેં લખાવી, પ્રેમ લક્ષણા ભક્તિ. તો મીરાબાઈની ભક્તિ કેવી કહેવાય એ લખી લો મીરાબાઈમાં, કે મીરાબાઈની ભક્તિ મધુરા ભક્તિ કહેવાય છે.